नमस्कार, बड़ोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। ने आज शिक्षा पर चर्चा में आज आपनी साथे खास मेहमान जोड़ाया छे। वडोदरा प्राथमिक शिक्षण समिति ना चेयरमैन दिलीप भाई गोहिल छे, तेनी साथे आज आपणे चर्चा करीशु। शिक्षण पर चर्चा में आपणे अत्यार सुधी में शिक्षकों साथे, वालीओ साथे, विद्यार्थियों साथे चर्चा करी छे, ते तमाम खानगी शाळाओना हता। आजे आपणे वडोदरा महानगरपालिका संचालित जे नगर प्राथमिक शिक्षण समिति छे तेमा वात करीशु। तेमा पण 30,000 थी पण वधु विद्यार्थीओ छे, 105 थी पण वधु शाळाओ छे, तेवो केवी रीते पोतानुं संचालन करी रह्या छे तेना पर आपणे खास चर्चा करीशु। आपणी साथे दिलीप गोहिलजी छे। गोहिलजी, सौथी पहेलो सवाल કે અત્યાર સુધીમાં શિક્ષા પર જે ચર્ચા ચાલી રહી છે તે ખાનગી શાળાઓની ચાલી રહી હતી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ મોટી પાયે છોકરાઓ છે અને એમની પાસે તો મોબાઈલ નથી, તો એ એક નવો ચેલેન્જ છે, એને કેવી રીતે આપણે પહોંચી વળીએ છીએ? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નો ડાઉટ આપે કીધું એમ કે મધ્યમ વર્ગ, લોઅર મિડલ ઇન્કમ ગ્રુપમાંથી જ્યારે બાળકો આવતા હોય ત્યાં ચોક્કસપણે જે છે આ સ્માર્ટફોનની સુવિધા એમની પાસે 100% પરિવારો પાસે નથી, પરંતુ અમે એનો એક વિકલ્પ શોધ્યો છે કે અમારા શિક્ષણ વિભાગે ગિરનાર ચેનલ પર, જે દૂરદર્શનની ચેનલ છે, એટલે જેના ઘરે ટીવી હોય એને ત્યાં જે છે આ પ્રકારની ચેનલ ઇઝીલી અવેલેબલ હોય, આ ચેનલ પર અમે ધોરણ 3 થી માંડીને 12 સુધી, એટલે અમારા પ્રાથમિક વિભાગના તો બધા જ ધોરણ 3 થી 8 સુધીના બાળકોના જે છે એ વર્ગ બાળકોને જે છે એ DD ગિરનાર ચેનલ પર જોવા મળે એનું અમે પહેલેથી ટાઈમ ટેબલ આપીએ છીએ। આ બાળકો જ્યારે ભણતા હોય તો TV સામે બેસીને ભણતા હોય ત્યારે અમારા જે શિક્ષકો ભણાવે એનું જે હોમ લર્નિંગ મટીરિયલ જે છે એ પણ અમારી શિક્ષણ સમિતિના શિક્ષકો બાળકોને ઘરે ઘરે જઈને એ મટીરિયલ પહોંચાડે છે। એ મટીરિયલ જ્યારે પહોંચાડવા જાય ત્યારે બાળકને કોઈ ડિફિકલ્ટી હોય તો એનું સોલ્યુશન પણ કરે છે। દિલીપભાઈ, જે રીતે તમે બતાવ્યું કે તમે મટીરિયલ પહોંચાડો છો બાળકો સુધી, તમારી જે સ્કૂલો છે તેના શિક્ષકો જાય છે, તો એક વિષય એ પણ આવી રહ્યો છે હવે કે જે બાળકો આપણા ત્યાં આવતા હતા તેમને આપણે મધ્યાહન ભોજન આપતા હતા, એમના કુપોષણ આપણે દૂર કરવા માટે પોષક આહાર મળે, હવે જ્યારે શાળાઓ ખુલ્લી છે પણ વિદ્યાર્થીઓ આવતા નથી, તો તેમના જે મધ્યાહન ભોજનનું જે રાશન છે તેનું શું થઈ રહ્યું છે? અત્યારે બાળકોને આપણે શાળાએ બોલાવતા નથી, એગ્રીડ કે આ બાળકો જે જ્યારે શાળાએ આવતા હતા ત્યારે અક્ષયપાત્ર નામનું NGO બાળકોને જે છે બહુ જ હાઇજેનિક જે છે અને સારું પૌષ્ટિક ખાવાનું બાળકોને એમને શાળામાં પહોંચાડતા હતા, પરંતુ હમણાં શાળામાં બાળકો આવતા નથી એટલે આ બાળકોને ગુજરાત સરકાર એ બાળકોને મધ્યાહન ભોજન યોજના હેઠળ એમને મળવાપાત્ર અનાજ જે છે એ અનાજની કીટ જે છે અમે બાળકોને ઘરે પહોંચાડીએ છીએ। તદુપરાંત મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકનો જે કુકિંગ ચાર્જ હોય, પર ડે જે કુકિંગ ચાર્જ થતો હોય, એ કુકિંગ ચાર્જની જે રકમ થતી હોય એ રકમ સીધા બાળકના ખાતામાં રાજ્ય સરકાર દ્વારા જમા કરાવવામાં આવે છે। દિલીપભાઈ, જે રીતે વાત કરીએ કે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ થતો હોય છે અને તેવામાં એક ચર્ચા હોય છે કે વિદ્યાર્થીઓ કેટલા વધ્યા, કેમ કે જે વર્ષોથી એક પરંપરા છે કે આપણા વિદ્યાર્થીઓ ઘટી રહ્યા છે, ખાનગી તરફ વાલીઓ વધી રહ્યા છે, આ વર્ષે શાળા પ્રવેશોત્સવ જેવું તો કોઈ થયું નથી, પરંતુ એમ જોવા જઈએ તો કેટલા વિદ્યાર્થીઓ વધ્યા કહેવાય? આજના જ એક આપના ન્યૂઝપેપરે આ પોઝિટિવ ન્યૂઝ કવર કર્યા છે કે અત્યાર સુધી જે છે એ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આશરે 1521 જેટલા બાળકોએ આ વર્ષે પ્રવેશ મેળવ્યો છે। સરકારી શાળાની જે ઇમેજ જે છે લોકોએ બાંધી દીધી છે એ કદાચ ધીરે ધીરે જે લોકોમાં આ પ્રકારની વિચારસરણીમાં પરિવર્તન આવી રહ્યું છે। જે જે વિસ્તારમાં અમારી શાળાઓ છે જ્યારે એ શાળાની મુલાકાત પ્રેક્ટિકલ વાલી લે છે, શાળાની જે છે સુવિધાઓ જુએ છે, શાળાનું જ્યારે શિક્ષણ જુએ છે ત્યારે જે છે ચોક્કસપણે જે છે સરકારી શાળા માટે એ લોકોની વિચારસરણી બદલાઈ રહી છે। હાલમાં અમારી જે શાળાઓ છે દરેક શાળામાં જે છે 1 કે 2 વર્ગ સ્માર્ટ ક્લાસ છે અને હવે તો ધીરે ધીરે જે છે આજે અમારી પાસે જે છે કુલ 3 શાળાઓ એવી છે કે જે 3 શાળામાં બધા જ ક્લાસ, ધોરણ 1 થી 8ના બધા જ ક્લાસ જે છે એ સ્માર્ટ ક્લાસ છે, એટલે લોકોની વિચારસરણી જે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ધીરે ધીરે બદલાઈ રહી છે અને જેના કારણે જે છે બાળકોની સંખ્યા વધી રહી છે। આ વર્ષે કોરોનાની મહામારીમાં પરપ્રાંતિઓ ઘણા બધા વડોદરા છોડીને એમના વતન તરફ ગયા છે,
જેમના ઘણા બધા બાળકો શિક્ષણ સમિતિમાં ભણતા, આમ સંખ્યા ઘટવી જોઈએ, પરંતુ શહેરમાં રહેતા શહેરીજનોએ પણ હવે જે ધીરે ધીરે એડમિશન શરૂ કર્યા છે, જેના કારણે આ વર્ષે આશરે જે લગભગ અત્યારે 2700 જેટલા બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે. 31 ઓગસ્ટ સુધી અમારો અંદાજ એવો છે કે લગભગ 4000થી વધારે બાળકો જે શિક્ષણ સમિતિમાં નવો પ્રવેશ મેળવશે. પણ દિલીપભાઈ, એક વસ્તુ હું જાણવા માગું છું કે આની પાછળનું કારણ શું છે? કે આર્થિક સંકટ ઊભું થયું છે લોકડાઉનના કારણે, કે પછી લોકોની વિચારસરણી બદલાઈ છે કે આપણે સરકારીમાં ભણવું જોઈએ? હું માનું ત્યાં સુધી બધા જ ફેક્ટરનું કોમ્બિનેશન છે કે શિક્ષણ સમિતિની શાળાઓમાં ધીરે ધીરે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજનો બાળક, આજનો વાલીની જે અપેક્ષાઓ હોય છે કે મારા બાળકને ભણવા માટે જે એ આજના આધુનિક જમાનાને અનુરૂપ આ પ્રકારની સુવિધાઓ, આ પ્રકારનું શિક્ષણ, આ પ્રકારની વ્યવસ્થાઓ જોઈએ, તો ધીરે ધીરે સરકારી શાળાઓમાં એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એના લીધે પણ એક એટ્રેક્શન છે. અને સાથે ચોક્કસ હું તમારી વાત સાથે એગ્રી થઉં છું કે આ વખતે કોરોના મહામારીમાં દરેક વ્યક્તિ, મધ્યમ વર્ગનું જે કુટુંબ છે, એને ક્યાંક ને ક્યાંક તો આર્થિક સંક્રમણ અનુભવાય છે, અને જેના કારણે પણ જે અમને સંખ્યામાં જે વધારો જોવા મળી રહ્યો છે. દિલીપભાઈ, તમે શિક્ષણથી જ જોડાયેલા છો અને હાલ તો તમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પણ છો. આ માહોલને જોતા જે વાલીઓ છે, કેમ એવો એક માહોલ બન્યો હતો કે લોકો ખાનગી તરફ વળી ગયા હતા, અને શું એવી કમીઓ હતી જે હવે દૂર થઈ ગઈ છે અને એ હવે પાછા આવી શકે છે? તમે એ એઝ એ સરકારી જે શાળાઓ છે, કઈ રીતે પ્રમોટ કરશો એને? હું ચોક્કસ આપની વાત સાથે એગ્રી છું કે એક વચ્ચે એક માહોલ એવો આવ્યો કે લોકોના એક માનસિકતા આવી કે ભાઈ ખાનગી શાળાનું શિક્ષણ સારું હોય છે. આપ ક્યારેક જે અમારી વિસ્તારની જુદી જુદી, હું ખાસ કવિ દુલાકાગનો ઉલ્લેખ કરીશ કે કવિ દુલાકાગની આપ મુલાકાત લેજો, જ્યાં વિશાળ મેદાન સાથે જે આધુનિક, અમારી પાસે એક કહી શકાય કે આધુનિક સજ્જ સુવિધાઓથી સજ્જ શિક્ષણ માટેનું જે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. દરેક શિક્ષક જે હાર્ટલી, ડેડિકેટેડલી જે બાળકોના શિક્ષણ માટે જે આ પ્રકારનું વર્ક કરે છે. દરેક વિસ્તારમાં આવી વિવિધ પ્રકારની અમારી શાળાઓમાં જે લોકો જઈને પ્રેક્ટિકલ જુએ, તો એ લોકોને ખ્યાલ આવશે કે ચોક્કસપણે સરકારી શાળામાં આપણા બાળકને ભણવાને લગતી બધી સુવિધાઓ છે. ખાલી સુવિધાઓ નહીં, પરંતુ અમને રાજ્ય સરકાર દ્વારા એક ટાઈમ ટેબલ બનાવવામાં આવે, જે ટાઈમ ટેબલમાં અમારે ફરજિયાતપણે અભ્યાસક્રમની સાથે સાથે આટલા તહેવારોનું સેલિબ્રેશન થવું જ જોઈએ, આવા સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જ જોઈએ, આટલી હરીફાઈ થવી જ જોઈએ, આ પ્રકારનો પ્રવાસ થવો જ જોઈએ, એ પ્રકારનું એક ટાઈમ ટેબલ હોય છે. અને એ ટાઈમ ટેબલ અમારે ફોલો કરવું પડે છે, અને જેના કારણે અમારી શાળાઓમાં સામાન્ય જે છે એ અમુક પ્રકારની ખાનગી શાળાઓ કરતાં તો ચોક્કસપણે ઘણું સારું કામ થાય છે, અને જેના કારણે પણ આ વર્ષે સંખ્યામાં નોંધપાત્ર સુધારો છે. હું ચોક્કસ શહેરીજનોને એવું કહીશ કે આપ પણ આપના બાળકોને જે સરકારી શાળામાં ભણાવો. સરકારી શાળામાં ભણાવવાના અનેક ફાયદા છે. સરકારી શાળામાં અમારા તરફથી જે શિક્ષણ ફ્રી છે, પુસ્તકો ફ્રી છે, યુનિફોર્મ ફ્રી છે, ભણાવવા સાથે જે આપણી સંસ્કૃતિ, આપણું કલ્ચર જળવાઈ રહે, આપણા તહેવારો, આપણી બાકીની જે ઉજવણીઓ જે છે એનું મહત્ત્વ સમજાઈ રહે, આપણી ભારતીય સંસ્કૃતિથી જે બાળક વાકેફ થાય એ પ્રકારની પ્રવૃત્તિઓ પણ અમે કરાવીએ છીએ. અને આ રીતે જે એ અમે શિક્ષણનું સ્તર જે હજુ ડે બાય ડે જેટલું સારો સુધારો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને એનો લાભ ચોક્કસ આપણા બાળકોને પણ થશે. ગોયલ સાહેબ, છેલ્લો સવાલ પૂછું છું. ઝારખંડમાં હાલ એક નવી સરકાર બની છે અને સરકારે એવો નિયમ બનાવી દીધો છે કે સરકારી શાળામાં જે ભણશે તેને જ સરકારી નોકરી મળશે. આ જે મુહિમ છે, આ જે પ્રયાસ છે, કેવી રીતે જુઓ છો? ચોક્કસપણે આપણે ક્યારેક ક્યારેક જે એ વોટ્સએપ પર જોબના ફોર્મમાં પણ આપણે વાત કરી કે ભાઈ લોકોએ નોકરી તો કે સરકારી જુએ છે, પરંતુ જે એ જ્યારે પોતાના એજ્યુકેશનની વાત આવે, બાળકોના એજ્યુકેશનની વાત આવે, સ્વાસ્થ્યની વાત આવે, તો સરકારી શાળા કે સરકારી હોસ્પિટલમાં જવાનું ટાળવું છે. આવી જે એક માન્યતા છે એને બદલવા માટે જે પહેલ કરી છે, હું માનું ત્યાં સુધી જે એ ખરેખર જે દરેક સરકારી શિક્ષકોએ, સરકારી જે નેતાગણે કે સરકારી જે એ ઓફિસરે આ પ્રકારની જે પહેલ કરવી જોઈએ. અને મને બહુ ગર્વ સાથે એ વાત અહીંયા આપની સાથે શેર કરવી છે કે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી છે, એ શાસનાધિકારીનો દીકરો જે એ સરકારી શાળામાં ભણે છે. એટલે અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે તો આ ગર્વની વાત છે.
ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાયા અને આ શિક્ષા પર ચર્ચા કરી. આ શિક્ષાની જે ચર્ચાની એક નવી સિરીઝ હતી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો વિશે આપણે ચર્ચા કરી, તેમના અભ્યાસથી લઈને તેમને પોષક આહાર મળે ત્યાં સુધીની તૈયારીઓ શિક્ષક કરી રહ્યા છે. કોરોના સંકટમાં તમામ વોરિયર્સના આપણે જ્યારે નામો લેતા હોય ત્યારે શિક્ષકોને લોકો ભૂલી ગયા છે, પરંતુ શિક્ષકો આજે પણ ભલે શાળા બંધ છે તેઓ શાળાએ પહોંચે છે અને બાળકોના ભાવિ માટે તેમને જે શિક્ષણ મળવું જોઈએ તે શિક્ષણ માટે આજે પણ તેઓ કાર્યરત છે. બાળકો શાળાએ નથી આવી શકતા ત્યારે શિક્ષકો બાળકોના ઘર સુધી જઈ રહ્યા છે અને તેમને શિક્ષાનું મટીરિયલ આપીને તેમને ભણાવી પણ રહ્યા છે.